जय मैं विद्यार्थी मित्रों, जय मैं ग्रुप ऑफ स्कूल में आपनो हार्दिक स्वागत छे। अपने द्विघात समीकरण ने ओळखा के आपेला समीकरण द्विघात समीकरण छे के नहीं। हवे जे रीते अपने चेप्टर 3 नी अंदर द्विचल सुरेख समीकरण ना व्यवहारु दाखला जोया, एनी अंदर बे चल x अने y आवता था, अपने धारणा करता था कि भाई आ x के शू अने y के शू। તેવી રીતે દ્વિઘાત સમીકરણની અંદર માત્ર એક જ ચલ આવવાનો છે, તો આપણે પહેલા દાખલામાં ઓળખવા પડશે કે સાહેબ આની અંદર હું x અને y ની ધારણા કરું કે માત્ર x ની ધારણા કરું, કેમ કે ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 વ્યવહારુ દાખલા એક સેમ તમને લાગશે। તો આપણે પહેલા એ ઓળખવું પડશે કે સાહેબ આપેલો ક્વેશ્ચન એ દ્વિઘાત બહુપદીના આધારે થશે કે દ્વિચલ સુરેખ સમીકરણના આધારે થશે। તો આપણે चौथा चैप्टर ना जे दाखलाओ छे एना व्यवहारु दाखलाओ छे, एनी अंदर जो तमने कोई प्रश्न नी अंदर गुणाकार आपेलो छे, क्षेत्रफळ आपेलो छे, क्रमिक संख्याओ आपेलो छे, व्यास आपेलो छे, आमा जो मुद्दा तमे क्यांय रकम नी अंदर जो रकम ने तमारे पहेला समजवी पड़शे, आवा मुद्दाओ तमने रकम नी अंदर क्यांय एवो प्रश्न नी पुष्टि करेली होय तो आपणे ए दाखला ने द्विघात समीकरण ना आधारे उकेलीशु। એટલે કે સાહેબ આપણે એક જ ચલ ની ધારણા કરશું, જ્યારે ચેપ્ટર 3 ની અંદર ચેપ્ટર 3 છે એની અંદર આપણે x અને y બંનેની ધારણા કરી હતી, એના આધારે આપણે અલગ અલગ રીતોના આધારે ઉકેલ કર્યા હતા। હવે આ ચેપ્ટર ની અંદર જે વ્યવહારુ દાખલા છે એને આપણે ઓળખવા માટે મેં તમને વાત કરી હતી કે ગુણાકાર આપેલો છે, ક્ષેત્રફળ આપેલું છે, એકબીજાના વ્યસ્ત છે, આ બધી વાતો તમને હશે ત્યારે તમારે માત્ર એક જ ચલ ની ધારણા કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.1 એનો બીજો ક્વેશ્ચન અહીંયા આપણે વાત આપેલી છે કે નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો, માત્ર આપણે દ્વિઘાત સમીકરણો બનાવવાના છે। આપણે ધોરણ 9 ની અંદર પણ શીખી ગયા છે દ્વિઘાત સમીકરણો બનાવતા, પરંતુ અહીંયા આપણે યાદ રાખવું પડશે કે x અને y બંને ધારવાના છે નહીં, માત્ર અમુક ક્વેશ્ચન ની અંદર x અને y બંને ધરાતા હશે, આપણે એની ધારણા કરી શકતા હશે, પરંતુ મોસ્ટ ઓફ ક્વેશ્ચન ની અંદર માત્ર આપણે x ની ધારણા કરવાની છે। એટલે આપણે ચેપ્ટર 3 અને 4 એ બંને કમ્બાઈન સાથે ન થઈ જાય ને આપણું ક્વેશ્ચન છે જે ધારણા આપણી ખોટી ન પડે, અને આપણે આપેલા જે પ્રશ્નો છે એને આપણે એના દ્વિઘાત સ્વરૂપે દર્શાવી શકશું નહીં। તો આપણે જે મેં તમને ચાર મુદ્દા કીધા, વ્યાસ, ગુણાકાર, ક્ષેત્રફળ, ક્રમિક સંખ્યાઓ, આવા જો તમને વ્યવહારુ દાખલાની અંદર પ્રશ્ન કે કરેલો છે તો આપણે ત્યાં માત્ર x ની ધારણા કરશું। ચાલો પહેલા પ્રશ્નની અંદર આપણે વાત કરેલી છે કે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ, વિદ્યાર્થી મિત્રો આપણે ક્ષેત્રફળ આપેલું છે, ક્ષેત્રફળ એટલે કોઈ પણ લંબચોરસ હશે, ચોરસ હશે, ગુણાકાર થવાનો છે, લંબાઈ પહોળાઈનો ગુણાકાર થવાનો છે, લંબાઈ લંબાઈનો ગુણાકાર થવાનો છે, તો આવી કન્ડિશનની અંદર આપણે ખ્યાલ આવી જશે કે સાહેબ આ ક્વેશ્ચન છે માત્ર આપણે ચલ x ની ધારણા કરવાની છે। તો જમીનનો એક લંબચોરસ ટુકડો છે, એનું ક્ષેત્રફળ આપણને આપી દીધેલું છે, તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે, કોણ લંબાઈ છે તે, ચાલો આપણે એક લંબચોરસ આપેલો છે, લંબચોરસ શું છે, જમીનનો ટુકડો છે, આનું ક્ષેત્રફળ એટલે રોકેલી તમામ જગ્યા આપણને આપેલી છે, આ રોકેલી તમામ જગ્યા છે તે આપેલી છે, પરિમિતિ એટલે માત્ર પ્રતિબાજુની બાજુઓ છે, એનો સરવાળો થશે પણ આપણને ક્ષેત્રફળ આપેલું છે। હવે આ લંબચોરસ જે જમીનનો ટુકડો છે એનું ક્ષેત્રફળ આપણને આપેલું, મેં વાત કરી હતી ક્ષેત્રફળ નામનો શબ્દ છે, હવે તેની લંબાઈ, જે લંબાઈ છે, લંબાઈ એ પહોળાઈના પહોળાઈના બમણાથી, લંબાઈ છે ને ભાઈ લંબાઈ, આ લંબાઈ એની પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે, કોણ વધુ છે તો કે લંબાઈ કોનાથી, પહોળાઈ આપણે ખબર છે નહીં, આપણે આ એ વાત ખબર છે કે લંબાઈ છે ને ભાઈ લંબાઈ તેને પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે, તો આપણે ધારણા શું કરવી પડશે, આપણે એવું નહીં ધારીએ કે લંબાઈ x છે પહોળાઈ y છે, હેને, તો આપણે ધારણા એ શું કરીએ કે ધારો કે જમીનની પહોળાઈ, જોજો પહોળાઈ ધારવી પડશે, કેમ કે લંબાઈ છે તે પહોળાઈના બમણાથી, તો આપણે પહેલા ધારી લઈએ કે ધારો કે જમીનની પહોળાઈ x મીટર છે, જમીનની પહોળાઈ શું છે x મીટર, તો લંબાઈ શું આવશે, જોજો લંબાઈ છે ને ભાઈ એ લંબાઈ તેના પહોળાઈના બમણાથી, આના બમણાથી તો કે 2 સાથે ગુણાકાર, બમણાથી 1 મીટર વધુ, વધુ એટલે પ્લસ 1, તો જોજો આપણી જે આ ખેતર આપેલું છે એ ખેતરમાં લંબાઈ છે તે પહોળાઈ, એટલે લંબાઈ
લંબાઈ છે તે પહોળાઈના બમણાથી 1 મીટર વધુ તો આપણે ધારણા પૂરી પેલા કરવી પડશે તો કે સાહેબ આપણે પહોળાઈ ધારી લઈએ એટલે લંબાઈ ની ખબર પડે કે લંબાઈ છે તે પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે તો લંબાઈ અને પહોળાઈ આપણે મળી જાય છે તો વધુ છે તો આપણે જમીનના આંતરડાની લંબાઈ અને પહોળાઈ શોધવી છે માત્ર આપણે એની પરિસ્થિતિને આધાર બીજા સમીકરણ બનાવવાનું છે તો આપણે આ લંબચોરસ ટુકડાની સાહેબ લંબાઈ અને પહોળાઈ મળી ગઈ આપણે પહોળાઈની ધારણા કરી એના આધારે આપણે શું મળી ગઈ લંબાઈ મળી ગઈ હવે લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ સ્વભાવ સૂત્ર મારી કે લંબાઈ અને પહોળાઈ આપણે બંને આપેલું ક્ષેત્રફળ પણ આપેલું છે તો લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ લંબચોરસથી ક્ષેત્રફળ શું આવે લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા l ગુણ્યા b ચલો લંબાઈ શું આપેલી તો કે સાહેબ 2h + 1 ગુણ્યા પહોળાઈ શું આપેલી છે તો કે સાહેબ x આપેલું છે હવે આ બંનેનો ક્ષેત્રફળ તો ઓલરેડી આપણે આપી દીધું છે આપણે શોધવાનું છે નહીં તો ક્ષેત્રફળ કેટલું આપેલું ક્ષેત્રફળની જગ્યા આપણે લખશું 528 ચલો આગળ વધીએ આપણા સમીકરણને દ્વિઘાત સ્વરૂપે દર્શાવવા માટે તો કે 528 ના 528 આ બંને પદ વચ્ચે ગુણાકાર તો આનો આની સાથે ગુણાકાર પછી આનો આની સાથે ચલો x ગુણ્યા x એટલે 2x² x ગુણ્યા 1 એટલે x આપણે દ્વિઘાત સમીકરણના ફોર્મમાં લખી નાખી આને એકને કેવી બાજુ લઈ જશે તો શું આવશે 2x² + x આ બરાબર આવશે એટલે -528 0 વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિઘાત સમીકરણ મળી જાય છે આપણે આ ઉકેલ માટેની આગળના જે લેક્ચરોની અંદર એની વાતો કરશું બટ પહેલા આપણે જે રકમ આપેલી છે જે વ્યાવહારિક ક્વેશ્ચન આપેલો છે એના આધારે આપણે દ્વિઘાત સમીકરણ કેવી રીતે બનાવવું કોની ધારણા કરવી એ વાતને ખાસ યાદ રાખશું બીજું ચેપ્ટર 3 અને ચેપ્ટર 4 કમ્બાઈન ન થઈ જાય એની પણ કાળજી રાખીશું મેં તમને વાત કરી હતી કે ક્ષેત્રફળ નામનો શબ્દ દેખાણો તો મને સાહેબ અહીંયા મારે ચેપ્ટર 4 ને યાદ રાખવું પડશે માત્ર એકની જ ધારણા કરવાની છે અને આપણે આગળ પ્રશ્નની જે વાત કરી તેમ કે સાહેબ લંબાઈ છે તે પહોળાઈના બમણાથી એક વધુ છે તો આપણે ધારણા કરી પહોળાઈ પહોળાઈ મળી જાય એટલે લંબાઈ પહોળાઈ કરતાં બમણી એમાં એક વધારે છે એટલે લંબાઈ અને પહોળાઈ મળે અને બંનેનું ક્ષેત્રફળ મને આપેલું છે એટલે ક્ષેત્રફળનું સૂત્ર મારીને મેં આ વ્યવહારિક દાખલો એટલે કે દ્વિઘાત સમીકરણ અહીંયા આપણે મેળવી લીધું તો આગળ વાત કરીએ બીજી વાત મને અહીંયા આપેલી છે બે ક્રમિક ઘન પૂર્ણાંકોનો ગુણાકાર મેં વાત કરી હતી તેમ બીજો તમને ગુણાકાર આપેલો હોય ક્રમિક સંખ્યાઓ છે એનો ગુણાકાર હોય અથવા તો તમને ક્ષેત્રફળ આપેલું હોય આવા શબ્દો જ્યારે તમે તમારા રકમની અંદર જોવો એટલે આપણે ચેપ્ટર 4 ને યાદ કરીશું દ્વિઘાત સમીકરણ આપણે બનાવવાનું છે બીજલ સમીકરણ બનાવવાનું છે ને માત્ર એકની ધારણા કરશું તો બે ક્રમિક ઘન પૂર્ણાંકોનો ગુણાકાર કોઈ બે ક્રમિક સંખ્યાઓ છે ક્રમિક એટલે કે દાખલા તરીકે 1 અને 2 હોય 5 અને 6 હોય 10 અને 12 હોય 15 અને 16 હોય સોરી 10 અને 11 હોય 15 અને 16 હોય ક્રમિક સંખ્યાઓ હોય એ કોઈ કોઈ બે ક્રમિક સંખ્યા છે એનો ગુણાકાર એટલો આપેલો છે આપણને ખબર નથી ક્રમિક સંખ્યાઓ કોણ છે આપણે માત્ર દ્વિઘાત સમીકરણ સ્વરૂપે એને દર્શાવવાનું છે તો આપણે ક્રમિક સંખ્યા જ્યારે ધારણા કરવાની આવે તો ધારી લઈએ ધારો કે તે બે ક્રમિક સંખ્યાઓ x અને x + 1 ક્રમિક એક ક્રમિક જ આવવા જોઈએ દાખલા તરીકે હું 5 લઉં તો 5 ને 1 6 ક્રમિક કહેવાય અને 7 લઉં 7 ને 1 8 અને 9 લો 9 ને 1 10 આવી ક્રમિક સંખ્યાઓ તો એ ધારણા ક્રમિક સંખ્યાની આપણે યાદ રાખવી પડશે ક્રમિક સંખ્યાઓ શું ધારશું x અને x + 1 આવી રીતે તમને એવી વાત પણ કરી નાખે કે બે યુગ્મ સંખ્યાઓ બે ક્રમિક યુગ્મ સંખ્યાઓ બે ક્રમિક અયુગ્મ સંખ્યાઓ ત્યારે એ પ્રમાણે પણ આપણે x અને x + 1 ની ધારણા કરી શકીએ છે કેમ કે અહીંયા યુગ્મ અયુગ્મની વાત કરી હોય ક્રમિકની ધન પૂર્ણાંકોની વાત કરી હોય તો ક્રમિક સંખ્યાઓ આપણે આને યાદ રાખી શકીએ ક્રમિક સંખ્યાઓ કઈ લેવી તો કે x અને x + 1 લેવી જે ક્રમિક સ્વરૂપે દર્શાવાય છે તો બે ક્રમિક સંખ્યાઓ આપણે ધારી ધારો કે તે બે ક્રમિક સંખ્યાઓ x અને x + 1 છે હવે મિત્રો આ બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર આપણે બંનેનો શું કરવાનો છે ગુણાકાર ગુણાકાર કેટલો આપેલો છે 306 ચલો આપણે બંનેનો ગુણાકાર કરીએ તો કે x ગુણ્યા x + 1 306 ચલો અહીં આપણો ક્વેશ્ચન પૂર્ણ થયો જયમ્ય વિદ્યાર્થી મિત્રો જયમ્ય ગ્રુપ ઓફ સ્કૂલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આગળના લેક્ચરની અંદર આપણે દ્વિઘાત સમીકરણનું પ્રામાણિક રૂપ જોયું
આપેલા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે પણ આપણે ચકાસીશું। હવે દ્વિઘાત સમીકરણની અંદર એના વ્યવહારુ દાખલાઓ જોઈએ જે આપણને 2 માર્ક્સ 3 માર્ક્સ ની અંદર પૂછાય છે। તો આ વ્યવહારુ દાખલાઓ પહેલા આપણે ચેપ્ટર 3 જોયું તેની અંદર અલગ અલગ દ્વિચલ સુરેખ સમીકરણને ઉકેલ માટેની વાત કરી। તો આપણે પહેલા એ જોવું પડશે કે આ પેલા દ્વિઘાત સમીકરણો ને પેલા દ્વિઘાત સમીકરણમાં કેટલો ફરક છે, આપણે કેમ ખ્યાલ આવશે બોર્ડની અંદર આપણે રકમ બદલાવીને આપેલા હશે તો આપણે કેમ ખ્યાલ આવશે, કેમ કે દ્વિઘાત સમીકરણમાં માત્ર એક જ ચલ હશે જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણમાં બે ચલ હશે, આપણે બે ચલની ધારણા કરતા હતા જ્યારે અહીંયા માત્ર આપણે એક જ ચલ ધારવો છે। તો અહીંયા આપણને સ્વાધ્યાય 4 પોઈન્ટનો ક્વેશ્ચન બે નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો, માત્ર દ્વિઘાત સમીકરણ આપણે બતાવવાના છે, એના ઉકેલ અત્યારે આપણે મેળવવાના છે નહીં। તો આપણને કેમ ખ્યાલ આવશે કે સાહેબ ચેપ્ટર 3 નો દાખલો છે કે ચેપ્ટર 4 નો છે? તો થોડાક આપણે અંદાજ જોઈએ, નિયર અબાઉટ આપણને અંદાજો આવી જશે કે ચેપ્ટર 4 ની અંદર આપણે x માત્ર ધારવાનો છે જ્યારે ચેપ્ટર 3 ની અંદર x અને y ધારવાનો છે। તો કે જો કોઈ વ્યવહારુ દાખલાઓની અંદર તમને ક્ષેત્રફળ નામનો શબ્દ હોય, બે સંખ્યાનો ગુણાકાર હોય, ક્રમિક વાત આપેલી હોય એટલે કે વ્યસ આપેલા હોય, આ ચાર મુદ્દાને આધારે આપણે એવું ડિસાઇડ કરી શકતા હોય કે આપેલો જે રકમ છે એ ચેપ્ટર 4 ની છે જ્યાં માત્ર આપણે એક જ ચલની ધારણા કરવાની છે। એનીવે બાકી આપણે 3 અને 4 ચેપ્ટર છે એનું આપણે જો પુનરાવર્તન કરશું, એનું રિવિઝન કરશું તો આપણે અંદાજ આવી જશે કોની અંદર બે ચલની ધારણા કરવી અને કોની અંદર એક ચલની ધારણા કરવી। પણ માત્ર આપણે ચેપ્ટર 4 માટે એવું યાદ રાખીએ કે આપણે નિયર અબાઉટ અંદાજો આવી જાય કે આની અંદર એક જ ચલ ધારવાનો, એક જ ચલ ધારવાનો છે, બે ચલની ધારણા કરવાની નથી। તો ક્યાં ક્યાં મુદ્દાઓ? તો કે જો તમને ક્ષેત્રફળ આપેલું હોય, ગુણાકાર આપેલો હોય, ક્રમિક સંખ્યાનો ગુણાકાર આપેલો હોય, વ્યવસ્થા આપેલો હોય, આ પ્રકારની વાતો જો તમને કરેલી હોય રકમની અંદર તો તે દાખલો ચેપ્ટર 4 ને લગતો હોઈ શકે, બરાબર। પરંતુ આપણે એના આધારે નિયર અબાઉટ અંદાજ લગાવી શકશું કે સાહેબ આ ચેપ્ટર 4 ની વાત કરેલી છે। ચાલો અહીં આપણે માત્ર દ્વિઘાત સમીકરણ બનાવવાના છે। અહીં આપણે રકમ આપી છે જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળ નામની વાત આપેલી છે, એક જમીનનો લંબચોરસ ટુકડો છે એનું ક્ષેત્રફળ આપી દીધું છે, તેની લંબાઈ એટલે કે સાહેબ મેં એક લંબચોરસ ટુકડો બનાવ્યો, આ લંબચોરસ ટુકડો છે, એ લંબચોરસ ટુકડો છે આપણે એને એબીસીડી નામ આપી દઈએ, લંબચોરસ ટુકડાની સામસામી બાજુ લંબચોરસથી સમાન હોય છે, લંબાઈ છે આ બંને પહોળાઈ છે, તો લંબચોરસનું આ ટુકડાનું ક્ષેત્રફળ મને આપી દીધેલું છે। હવે તેની લંબાઈ એટલે કે આ જે લંબાઈ છે તેની પહોળાઈના, લંબાઈ છે તેની પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે, લંબાઈ તે કોના કરતા પહોળાઈ, તો આપણે પહેલા શું ખ્યાલ હોવો જોઈએ સબ આપણે પહોળાઈ ખ્યાલ હશે તો હું લંબાઈ શોધી શકીશ। તો માત્ર મારે કોની ધારણા કરવાની છે સાહેબ? હું પહોળાઈની ધારણા માટે, જો પહોળાઈ મળી જાય લંબચોરસની તો મને એનું લંબાઈ તો મળવાની છે, કેમ કે લંબાઈ છે તે પહોળાઈના બમણાથી, કોના પહોળાઈના, પહોળાઈ જો આપણે ખ્યાલ હશે તો લંબાઈ મળી જશે। તો અહીંયા માત્ર આપણે ધારણા કરીએ કે ધારો કે લંબ ચોરસ જમીનની પહોળાઈ x મીટર છે, તો લંબાઈ શું આવશે? તો લંબાઈ તે પહોળાઈના બમણાથી, જે પહોળાઈ હશે તેના બમણા એટલે કે 2x બમણાથી 1 મીટર વધુ, વધુ એટલે +1, તો લંબાઈ છે તે પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે। તો આપણે જમીનના ટુકડાની લંબાઈ અને પહોળાઈ શોધવી હોય ત્યારે કેવું દ્વિઘાત સમીકરણ મળશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિઘાત સમીકરણ શોધવાનું છે। તો વાત આવી ગઈ કે સાહેબ લંબાઈ અને પહોળાઈ એવી છે તો આપણે બંને મળી જાય તો લંબચોરસ ટુકડો આપણે આપેલો છે તો એના આધારે આપણને રકમની અંદર ક્ષેત્રફળ પણ આપેલું છે, આ લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ, તો આપણે લખી દઈએ કે લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ યાદ કરો LB અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ। ચાલો વિદ્યાર્થી મિત્રો લંબાઈ આપણને આપેલી છે 2x + 1 જ્યારે પહોળાઈ આપેલી છે x, અને લંબચોરસ લંબાઈ અને પહોળાઈ મળી ગઈ, પહોળાઈના
ફોર્મ્યુલો જે આપણે આપેલો છે 528 ચલો 528 ના 528 બંને બાજુ આપણે આ બાજુ ગુણાકાર કરીએ x 2x એટલે 2x² + x 1 એટલે x ચાલો આને પેલી બાજુ લઈ જશું તો કેવું સમી મળશે 2x² + x - 528 = 0 આપણે જે અહીંયા દ્વિઘાત સ્વરૂપે દર્શાવવાનું હતું તે પ્રમાણે આપણે સમીકરણ મળી જાય છે તમે જો કે રકમ ની અંદર જ આપણે ખ્યાલ આવે કે સાહેબ ક્ષેત્રફળ નામનો શબ્દ છે લંબાઈ અને પહોળાઈ વિશે કોની ધારણા કરવી કે સાહેબ લંબાઈ ને x અને y ધારું તો y ધારેલું હશે પણ લંબાઈ ની લંબાઈ છે તે પહોળાઈ ના બમણા થી એક વધુ છે તો મારે પહેલા કોની ધારણા કરવી પડશે પહોળાઈ ની માત્ર એક જ ચલ ની ધારણા કરવી પડશે તો એવી રીતે ક્વેશ્ચન જે આપણે આપેલો છે બે ક્રમિક ઘનપૂર્ણાંકનો ગુણાકાર 306 છે ગુણાકાર આપણે આપી દીધો છે મેં તમને વાત યાદ રાખવાની કીધી હતી તે પ્રમાણે રકમ ની અંદર મને ગુણાકાર આપેલો છે બે ક્રમિક સંખ્યાઓ તો બે ક્રમિક ઘનપૂર્ણાંકો છે એનો ગુણાકાર 306 છે આપણે આ ગુણાકો શોધવા છે તો આપણે પહેલા મિત્રો ધારણા કરી લઈએ કે આ ક્રમિક ઘનપૂર્ણાંકો કોણ છે તો હું ધારી લઉં છું ધારો કે તે બે ક્રમિક ઘનપૂર્ણાંકો x અને x + 1 છે ક્રમિક સામાન્ય છે x અને x + 1 ધાર્યા ક્રમિક એટલે કેવા કે સર એક પૂર્ણાંક એ સંખ્યા 5 અને 6 હોય 10 અને 11 હોય 12 અને 13 હોય શકે 22 અને 23 હોય શકે ક્રમિક છે જો તમે દાખલા તરીકે અહીંયા આપણે 27 લઈએ તો 27 ને 28 ક્રમિક થઈ ગયા આપણે ક્રમિક સંખ્યા શોધવાની છે તો આપણે યાદ રાખવી પડશે જ્યારે ક્રમિક ની વાત કરવામાં આવે તો આપણે ધારણા શું કરવી તો કે x અને x + 1 જેવી રીતે ક્રમિક સંખ્યા આવી છે તેવી રીતે આપણે એમ કીધું હોય બે ક્રમિક યુગ્મ સંખ્યા બે ક્રમિક અયુગ્મ સંખ્યા ત્યારે પણ આપણે એ યાદ રાખવી પડશે કે બે ક્રમિક યુગ્મ સંખ્યા માટે શું ધારવું અયુગ્મ માટે શું ધારવું આગળના ક્વેશ્ચનની અંદર આપણે જોશું પણ x અને x + 1 આપણે બે ક્રમિક સંખ્યા માટે ધારણા કરી લીધી છે હવે આ બે ક્રમિક સંખ્યાઓ છે એ બંનેનો ગુણાકાર તો આપણે બંનેનો ગુણાકાર કેટલો આપેલો છે 306 કે બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો છે 306 છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ધારણા કરેલી એ બંને ક્રમિક સંખ્યાનો ગુણાકાર કરીએ તો કે પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બંનેનો ગુણાકાર છે 306 ચાલો હવે આપણે આ બંને સંખ્યાને ગુણી નાખીએ x ગુણ્યા x x² x / 1 x = 306 ચાલો આપણે દ્વિઘાત સમીકરણના પ્રમાણિત સ્વરૂપે રાખીએ તો શું આવશે x² + x - 306 = 0 હવે આપણે આ સમીકરણને જો ઉકેલીએ તો એના આધારે આપણને બંને ક્રમિક સંખ્યાઓ મળી જાય પરંતુ આપણે માત્ર અહીંયા વ્યવહારિક દાખલા બનાવતા પહેલા શીખવાના છે તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ક્રમિક ઘનપૂર્ણાંક સંખ્યાઓ આપણે કહેવામાં આવે તો તે આપણે કઈ ધારણા કરવી પડશે x અને x + 1 બંનેનો ગુણાકાર આપણને આપેલો છે તો ગુણાકાર કરીને આપણે જે આપણને સમીકરણ મળે છે તે દ્વિઘાત સમીકરણ મળે છે આમાં કોઈ બે ચલ આવતા છે ચાલો એના પછીનો થર્ડ ક્વેશ્ચન આપણને આપેલો છે રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે રોહન નામનો જે છોકરો છે તેની માતા એના કરતા 26 વર્ષ મોટા છે આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાઓનો ગુણાકાર જો ફરીવારથી આપણે રકમની અંદર ગુણાકાર આવ્યો બે સંખ્યાનો ગુણાકાર 360 હશે ક્યારે 3 વર્ષ પછી તો આપણને ખબર નથી જો રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે તો આપણને બિલકુલ ખ્યાલ નથી કે રોહનની હાલની ઉંમર કેટલી છે અને માતાની હાલની ઉંમર કેટલી છે પણ હા એ વાત આપણને ખ્યાલ છે કે રોહન કરતા તેની માતા છે એ 26 વર્ષ મોટા છે તો આપણે ધારણા કોની કરવી પડશે આપણે ધારી લઈએ રોહનની ઉંમર ધારી લઈએ તો આપણને એની માતાની ઉંમર મળી જશે ધારો કે રોહનની હાલની ઉંમર 1 વર્ષ છે ચાલો રોહનની હાલની ઉંમર મળી ગઈ તો તેની માતાની હાલની ઉંમર શું થશે તો કે રોહન કરતા તેના મમ્મી છે એની માતા છે તે 26 વર્ષ મોટા છે તો રોહનની હાલની ઉંમર 1 વર્ષ હોય તો તેને માતા એના કરતા 26 વર્ષ મોટા તો કે રોહનની ઉંમર માં કેટલા ઉમેરવા પડશે
26 क्योंकि 26 વર્ષ શું છે મોટા છે દાખલા તરીકે રોહન છે એ 20 વર્ષનો હોય તો આપણે એની માતા એના કેટલા વર્ષના હશે તો કે 20 ને 26 કેટલા થશે 46 વર્ષની માતા હશે સમજાય છે તો આપણે અહીંયા આ ક્વેશ્ચનની અંદર માત્ર રોહનની ઉંમર ધારી લીધી છે એના આધારે આપણે શું મળી ગઈ એની માતાની ઉંમર મળી ગઈ ચલો આગળ પ્રશ્ન વાંચીએ આજથી 3 વર્ષ પછી આપણે ચેપ્ટર 3 માં પણ વાત કરી હતી કે 3 વર્ષ પછી પછી એટલે શું ને પહેલા એટલે શું પહેલા વાત કરવામાં આવે તો આપણે હાલની ઉંમરમાંથી શું કરશું બાદ કરશું અને પછી એટલે હાલની ઉંમરમાં તે શું કરશું ઉમેરીશું તો આપણે હવે બંનેની 3 વર્ષ પછીની ઉંમર શોધી લઈએ તો કે 3 વર્ષ પછી રોહનની ઉંમર હાલની ઉંમર આપણે x છે 3 વર્ષ પછી હાલની ઉંમરમાં આપણે કેટલા ઉમેરવા પડશે મળી જાય છે.